સ્વાગત કરવામાં આવે છે. પોતાની યોજનાને વળગી રહો. સંસાર અવસરોથી ભરેલો છે. જો માણસ અવસર અને પરિસ્થિતિની સામે મેળ બેસાડે અથવા અવસરને પોતાની તરફેણમાં વાળી લે તો અવશ્ય તેનો લાભ મેળવી શકે છે. આપણે આપણી કડક આલોચના કરીને આપણા વ્યક્તિત્વની નબળાઈઓ જાણીને એમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં એવા નિર્ભય લોકો ખૂબ ઓછા છે કે જેઓ પોતાના દોષો જોઈને એમના પર વિચારે છે અને ટીકા ટિપ્પણી કરે છે. અને તમે એવા બનો, પોતાની કમજોરી દૂર કરીને પોતાને નવીન વિચારવાળા, નવીન વ્યક્તિત્વવાળા અને નવીન દ્રષ્ટિકોણવાળા બનાવો. વિકાસ માટે જે બાબત ખૂબ જરૂરી છે તે છે યોજના ઘડવી. અને પછી ભલે ગમે તે થાય છતાં એમાં અડગ રહીને એને પૂરી કરવી. લોકો સારી યોજનાની શરૂઆત તો કરે છે પરંતુ અધવચ્ચે જ એમને અધૂરી છોડી દે છે. આ ખૂબ ખરાબ બાબત છે. એનાથી સાવધાન રહો. પોતે પોતાને બળે આગળ વધો. પછી જુઓ, સંસાર તમારી પાછળ પાછળ આવશે. જે પોતે સશક્ત અને સફળ હોય છે એને જ સંસાર મદદ કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના જે આ ક્રાંતિકારી વચનો જે આપણે સાંભળ્યા, જોયા, નિખાર્યા, આપણે કેવા લાગ્યા, લાઈક કરજો, શેર કરજો, આપણા સ્નેહ સંબંધી મિત્રોને માહિતગાર કરજો અને જીવનને સફળતા અને યુગ પરિવર્તનના એક ભાગીદાર બનાવવાનું એક ખુલ્લું આમંત્રણ પંડિત શ્રી રામ શર્માચાર્યએ આપ્યું છે. તો યુગ અવશ્ય બદલાશે, તેમાં કોઈ શંકા અને કોઈ સ્થાન નથી.